नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखानी कन्या विद्यालय में हूँ चेताली पटेल, विषय योग, मारा वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज तमने छे ने हूँ कूटेव विषे बात करीश। जनक छे ने ई तमारा जीवड़ो ज हतो। जनक ने वात वात मा जीत करवानी टेव हती। जीत करवी ए सारी टेव नथी, बरोबर ने बाळको? जीत कोई दिवस कराय, जीत न कराय, वात वात मा तेने वांधो पड़े छे। जो जे व्यक्ति जीत करे तेने वात वात मा वांधो पड़े, तेना माटे रमकड़ा लई जाओ तोई वांधो। आवुं केम लाव्या? તમારા મમ્મી તમારા માટે કોઈ વસ્તુ લાવે, કેવા હોશથી લાવ્યા હોય ને તમને કૂટે હોય, તમે એમ કહો કે આવું કેમ રમકડું લાવ્યા, આવું શું કામ લાવ્યા? એમ કે બંગડી લાવ્યા છે, મોટર લાવ્યા છે, ગાડી લાવ્યા છે, તો એમ કે હાથી કેમ ન લાવ્યા? એવી વસ્તુની કોઈ દિવસ જીદ કરવી નહીં, એ વસ્તુ શું કહેવાય? કૂટેવ કહેવાય। તેને માટે રમકડા ન લઈ જાઓ તોય વાંધો, અને રમકડા કેમ ન લાવ્યા તોય વાંધો। તેની મમ્મી તેને દા માટે દાળ ભાત બનાવે તો કહે, આજે દાળ ભાત કેમ બનાવ્યા છે? તેની મમ્મી રોટલી શાક આપે તો કહે કે મારા માટે આજે દાળ ભાત કેમ ન બનાવ્યા? એટલે તમે જોયું ને, જો જનક શું કરતો, એની મમ્મી એની માટે દાળ ભાત બનાવે તો એમ કે તમે આજે કેમ દાળ ભાત બનાવ્યા, મારા માટે કેમ રોટલીને શાક ન બનાવ્યા? તો જ્યારે એની મમ્મી રોટલીને શાક બનાવે તો એની મમ્મીને એમ કે તમે આજે કેમ રોટલીને શાક બનાવ્યું છે, દાળ ભાત કેમ ન બનાવ્યા? એટલે છે ને, બધી જ વસ્તુમાં વાંધા ને વચકા ને કે ને કોકનું આમ સારું નહીં બોલવાનું, એવી વસ્તુ એને શું કહેવાય? કુટેવ કહેવાય। તેના આવા વર્તનથી તેની મમ્મી કંટાળી ગઈ હતી। એક દિવસ તેની મમ્મીએ બ્રેડ ઉપર મજેદાર માખણ લગાવ્યું અને જનકને એ બ્રેડ આપી। જનક બોલ્યો, બ્રેડ ઉપર માખણ કેમ લગાવ્યું? મારે એ નથી ખાવું। જોયું તમે શું કીધું એને? એની મમ્મીએ સરસ મજાની બ્રેડ લાવ્યા, માખણ લગાવ્યું, તો શું કહે છે કે તમે આજે આના પર શું કામ માખણ લગાવ્યું છે, આવું મારે નથી ખાવું। તેની મમ્મીએ પૂરી બ્રેડ આપી તો કહે છે, આ બ્રેડ મને નહીં ભાવે। તે જીદ કરી રડવા માંડ્યો। આવી કોઈ દિવસ જીદ કરાય, આવી કોઈ દિવસ જીદ કરાય નહીં। કોઈ વસ્તુ કે તો આ આમ છે તો કે આમ નથી કર્યું, આમ આપે તો કે આમ નથી કર્યું, એવી વસ્તુ કોઈ દિવસ એમ કરાય નહીં। તેના પપ્પાએ આ જોયું। પપ્પા બોલ્યા, જનક ચાલ, તારે બ્રેડ ન ખાવી હોય તો કંઈ વાંધો નહીં, હવે તું ઊભો થઈને આ બ્રેડ તારા માથા પર પહેરી લે। કોઈ દિવસ બ્રેડ માથા ઉપર પહેરાય, કોઈ દિવસ બ્રેડ માથા ઉપર પહેરાય નહીં। એના પપ્પાએ એને એમ કીધું કે તું આ બ્રેડ છે ને તાર ન ખાવી તો કાંઈ વાંધો નહીં, ચાલ ભલે, પણ તું છે ને આને માથા ઉપર પહેરી લે, બરોબર? પણ જનક વિચારમાં પડ્યો, બ્રેડ તો કંઈ પહેરાય? તેના પપ્પા ગુસ્સે થયા, તેઓ બોલ્યા, જનક ઊભો થા, બ્રેડ ઉઠાવ, તારા માથા ઉપર બ્રેડની ડીશ મૂક। પપ્પાનો ગુસ્સો જોઈ જનકે ડીશ માથે મૂકી। મમ્મી પપ્પા બંને સાથે બોલ્યા, જનકના માથે બ્રેડ, ભાઈ જનકના માથે બ્રેડ। જનક શરમાઈ ગયો। બાળકો, તમે જનક જેવું કરશો તો તમારી મમ્મી પણ પપ્પા પણ તમારા માટે તમને શરમાવું પડશે, એવું કરશે। વાત વાતમાં જીદ કરવાની કુટેવ સારી નથી। જનક પણ હવે તે કુટેવથી છૂટી ગયો છે અને તેને એવી જીદ કરવાની, એવી વાત વાતમાં વચકા વાંધા પડવાની, એવી બધી વસ્તુથી એને પોતે મુક્ત થઈ ગયો છે। એટલે કે તેને એ વસ્તુ છોડી દીધી, અને તમારા આવી કુટેવ હોય તો તે છોડી દેવી જોઈએ। હવે સમજી ગયા બાળ મિત્રો? જેમ જનકે પોતાની કુટેવ છોડી દીધી, એવી જ રીતે તમારે પણ આવી કુટેવ હોય તે છોડી દેવી જોઈએ અને સારી ટેવ જ પાડવી જોઈએ। થેન્ક યુ।